फ्रेंड्स, वेलकम टू श्री श्री फूड। तो मारी પાસે છે ગીક રોબો કુક સ્માર્ટ કુકર, તે ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે। તો તમે જોઈ શકો છો આ ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે। તો પહેલા તો હું તેને અનબોક્સિંગ કરીને બતાવીશ, ત્યારબાદ તેના ફીચર કહીશ। તો ચલો અનબોક્સ કરીએ। વાવ, કેટલું સરસ કુકર છે। આજે મારી પાસે છે ગીક રોબો કુક ઇલેક્ટ્રિક પ્રેશર કુકર। આ નોર્મલ નથી, આની અંદર ઘણી જ રેસિપી બનાવી શકાય છે। ગીક રોબો કુકર જોવામાં જેટલું સ્માર્ટ છે, આ કુકર ખાવાનું પણ સ્માર્ટલી બનાવે છે। આ મારા કિચનનું એક એડિશન છે, એ છે ઇલેક્ટ્રિક ગીક રોબો કુકર, જેમાં તમે કુકિંગ, બેકિંગ, ફ્રાઈંગ, સોટિંગ, સ્ટીમિંગ બધું જ આસાનીથી કરી શકાય છે। અને આ કુકરને ઓપરેટ કરવા માટે ફંક્શન એટલા ઈઝી છે કે તેને બાળકો પણ ઓપરેટ કરી શકે છે। આ કુકરને કેવી રીતે ઓપરેટ કરી શકાય અને તેને ફંક્શન શું છે, એમાં કુકિંગ કેવી રીતે કરી શકાય, તે બધું શીખવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। આ કુકર 5 લિટર કેપેસિટીનું છે। આ કુકરમાં 11 ફંક્શન છે અને તેને મલ્ટી ટાસ્કિંગ કુકર પણ કહી શકાય છે, કારણ કે કુકર, અવન, માઇક્રોવેવ, સ્ટીમર, ફ્રાય પેન આ બધાનું કામ આ એકલું ગીક રોબો કુકર કરે છે। આ કુકરમાં લોક સિસ્ટમ પણ સ્મૂથ દેવામાં આવી છે, તમે જોઈ શકશો ઓપન અને ક્લોઝ લખ્યું છે। એરો અત્યારે ક્લોઝ પર છે, પણ તમે ઓપન પર એરો કરશો તો કુકર આરામથી ખુલી જશે। કુકરની સાથે પ્લગિંગ માટે વાયર પણ દેવામાં આવ્યો છે અને એક મોટો ચમચો મેજરિંગ કપ પણ છે। અને જ્યારે પોટ ગરમ હોય ત્યારે આપણે આરામથી પકડીને પોટ બહાર નીકાળી શકાય છે। તો કુકરનો પોટ છે, તેમાં પણ મેજરમેન્ટ દેવામાં આવેલા છે, તો તમે મેજરમેન્ટની સાથે પરફેક્ટ ખાવાનું બનાવી શકો છો। જે ફ્રેન્ડ્સ કુકિંગ શીખી રહ્યા છે તેના માટે રેસીપી બુક પણ આપવામાં આવેલી છે, તેમાં ઘણી બધી રેસીપી આપેલી છે, તમે તેમાંથી રોજે ખાવાનું બનાવી શકો છો, જેમ કે દાળ ભાત, શાક, ખીચડી, પોંગલ ખીચડી, ઇડલી પણ બનાવી શકો છો। પરંતુ ક્યારેક કંઈ સ્વીટ ખાવાનું મન હોય તો તેની અંદર તમે સ્વીટ પણ બનાવી શકો છો, જેમ કે હલવો, ફાડા લાપસી, આ બધું જ તમે મિનિટોમાં બનાવી શકો છો। આમાં તમે જે કંઈ બનાવશો તે ના કાચું રહેશે, ના હી ઓવરકુક થશે, ખાવાની ન્યુટ્રિશન વેલ્યુ બની રહેશે। તો આપણું ગીક રોબો કુકર બિલકુલ ઓવનની જેમ જ કામ કરશે। હવે આપણે પ્લગિંગ કરી લઈશું। તો આ પ્લગિંગ કરીને તૈયાર છે, પોટને આપણે અંદર મૂકી દઈશું। પ્લગિંગ કર્યા બાદ તમારે કુકરને ઓન કરવાનું રહેશે। ઓન કર્યા બાદ સોટેનું બટન પ્રેસ કરવું એટલે તમારું કુકર ગરમ થવાનું શરૂ થઈ જશે। ત્યાર પછી કેન્સલનું બટન ઓફ કર્યા પછી તમે જે રેસીપી બનાવવા માગતા હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જેવી રીતે તમે રાઈસ બનાવવા માગતા હોય તો રાઈસનું ઓપ્શન પર પ્રેસ કરવું, અને તમે દાળ, ચણા બનાવવા માગતા હોય તો તે બટન પર પ્રેસ કરવાનું રહેશે। તેની અંદર તમારે ચણાને અલગથી બાફવાની પણ જરૂર નહીં પડે, પલાળેલા ચણાની તમારી સબ્જી તૈયાર થઈ જશે। બાજુમાં સાંભાર અને ગ્રેવીનું ઓપ્શનમાં તમે સાંભારની સાથે બધી જ પ્રકારની સબ્જી બનાવી શકો છો, અને અહીંયા પોંગલ ખીચડીનું પણ ઓપ્શન છે, તો તેમાં તમે બધી જ પ્રકારની ખીચડી બનાવી શકો, તડકા ખીચડી આસાનીથી બનાવી શકો છો। અહીંયા ઇડલીનું પણ ઓપ્શન દેવામાં આવ્યું છે, જેમાં તમે કાંઈ પણ સ્ટીમ કરી શકો છો, તો ઇડલીની સાથે તમે ઢોકળા, મોમોઝ આ બધું જ બનાવી શકો છો। અહીંયા વેજ, નોનવેજના પણ ઓપ્શન દેવામાં આવ્યા છે। અહીંયા બહુ જ સારું ઓપ્શન છે ડીલે ટાઈમર, ક્યારેક તમે બહાર જવાના હોય તો તમે ટાઈમર સેટ કરીને ચાલ્યા જાઓ, જ્યારે તમે ઘરે આવશો તો ખાવાનું રેડી મળશે। અહીંયા કેન્સલની સાથે કીપ વાર્મ પણ લખ્યું છે, જેમાં તમે માઇક્રોવેવની જેમ ખાવાનું ગરમ કરી શકો છો। અહીંયા ટેસ્ટનું પણ બટન દેવામાં આવ્યું છે, મતલબ તમે જલ્દી ખાવાનું રેડી કરવા માગતા હોય તો ક્વિક પર કરી શકો છો, પણ અત્યારે હું મીડિયમ પર જ રાખું છું। આમાં તમને પ્લસ માઇનસનું બટન પણ દેવામાં આવ્યું છે, તેમાં તમે ટાઈમ વધારે કે ઓછો કરી શકો છો। આ પાવર પણ ઓછો વાપરે છે, તો અહીં આપણે બધા જ ફંક્શન વિશે જાણી લીધું છે। હવે બધાથી ઇમ્પોર્ટેડ વાત, ઢક્કનની ઉપર એક બટન દેવામાં આવ્યું છે, તેને તમે આગળ કરશો તો કુકરમાંથી બધી જ પ્રેશર નીકળી જશે, એટલા માટે જ્યારે પણ કાંઈ પણ બનાવો ત્યારે બટન પાછળની તરફ જ હોવું જોઈએ। હવે હું તમને રેસીપી બનાવીને બતાવું તો તમને વધારે ખબર પડશે। તો આજે આપણે બનાવીશું
छोले मसाला हवे आपणे स्विच ऑन करी छे। तो अहींया तमे जोई शकशो के स्क्रीन पर लाइट आवी गई छे। त्यार पछी सोटेनुं बटन पर प्रेस करीशुं तो अहींया आ કુકર ગરમ થવાનું શરૂ થઈ જશે। હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકીશું। 4-5 ચમચી તેલ નાખીશું, તેમાં એક તમાલપત્રો, એક તજનો ટુકડો, એક મોટી ઈલાયચી અને એક બાદિયાનું ફૂલ નાખેલું છે। સાથે જ આપણે એક ચમચી જીરું નાખીશું। બધું બરાબર મિક્સ કરી લઈએ। આ રીતે જીરું અને ખડા મસાલા થોડા શેકાઈ ગયા છે। હવે તેની અંદર એક મીડિયમ સાઈઝની ડુંગળી આ રીતે કટ કરીને નાખીશું। આદુ લસણની પેસ્ટ નાખીશું 1 ટેબલસ્પૂન, 2-3 લીલી મરચી આ રીતે મોટા ટુકડામાં કાપેલી છે તે પણ લઈશું। હવે બધું જ મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે શેકી લઈશું। ડુંગળી અને બધું સરસ તળાઈ ગયું છે। હવે તેમાં 1 કપ ટામેટાની પ્યુરી નાખીશું। સાથે જ આપણે મસાલા કરી લઈશું। 1/2 ચમચી હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સાથે જ આપણે 1 ચમચી સોલે મસાલો નાખીશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું। મસાલાને સારી રીતે શેકી લેવાના છે। તો મસાલા આપણા સરસ શેકાઈને તૈયાર છે। હવે તેની અંદર આપણે કાબુલી ચણા નાખીશું 2 કપ। આ ચણાને 5-6 કલાક માટે પલાળીને રાખેલા હતા। ફરી આપણે બધું જ મિક્સ કરી લઈશું। ચણા નાખ્યા બાદ આપણે 2-3 મિનિટ માટે આ રીતે શેકી લઈશું। હવે ચણા મસાલા બધું સારી રીતે શેકાઈ ગયું છે। હવે તેમાં પાણી નાખીશું, 4 કપ પાણી નાખીશું। ફરી બધું જ એકવાર મિક્સ કરી લઈએ। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ। હવે કુકરમાં બીફ વાગી ગઈ છે। અહીંયા તમે વામ ઓપ્શનમાં રાખવું હોય તો રાખી શકો છો, યા તો તુરંત સર્વ કરવું હોય તો કેન્સલનું બટન દબાવી દેવું। કેન્સલનું બટન દબાવી તરત સ્ટીમ નીકાળી લેવી। કુકરનું ઢાંકણ ખોલી લઈશું। આપણા ગરમા ગરમ છોલે મસાલા તૈયાર છે, ચેક કરી લઈએ। એકદમ સરસ રીતે ચડી ગયા છે। ઉપર કોથમીર નાખીશું। તો તમે જોયું ને અંદરનું કુકર પણ કેટલું સરસ એમ ક્લીન છે। ખાવાનું બનાવીને તેને ક્લીન કરવું પણ બહુ જ આસાન છે અને બધાથી વધારે સારું તો સ્ટુડન્ટ અને બેચલર માટે, કારણ કે તે અલગ એકલા રહેતા હોય ત્યાં તેને વાસણ સાફ કરવામાં પણ બહુ જ પ્રોબ્લેમ આવતો હોય છે। તો આમાં એક જ પોટ છે તેમાં તે બનાવી શકે છે અને તેને આરામથી ક્લીન પણ કરી શકે છે। આમાં શું થાય કે આમાં લાઇટ હોય છે, ગેસનો પણ કાંઈ પ્રોબ્લેમ નહીં આવે। ઘણીવાર આપણે બાળકોને હોસ્ટેલમાં છોડીને આવીએ પણ ત્યાં ગેસનો ઓપ્શન જ ન હોય તો બાળકો આરામથી આમાં કૂક કરશે અને બહુ જ સારી સારી રેસીપી બનાવશે અને તમારી સાથે શેર પણ કરશે। જ્યારે આપણે બાળકોને આ રીતનું કોઈ પ્રોડક્ટ લઈ દઈશું, બસ એક જ પ્રોડક્ટ બસ એક જ નાની જગ્યા પર રાખી શકાય અને તમારા બાળકો આરામથી ખાવાનું પણ બનાવી શકશે અને આને ઓપરેટ કરવું પણ બહુ જ ઈઝી છે। તો જલ્દીથી ગીક રોબો કુકરને ઓર્ડર કરો અને તમારું કુકિંગ બનાવવાનું આસાન બનાવો। તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં દીધેલી છે, તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજે તમને ગીક રોબો કુકરનો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે। પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।